વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન્સ. આજે જોઈએ એમકોમ સેમેસ્ટર ટુમાં તમારે કયા સબ્જેક્ટથી રિવિઝનની શરૂઆત કરવી જોઈએ. અને તમે જો મારી ચેનલ પર નવા હો, ફર્સ્ટ ટાઈમ તમે મારી ચેનલ જોતા હો, તો તમને એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ફ્યુચરમાં મળનારી કોઈ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમારાથી મિસ ના થઈ જાય અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. હવે વાત કરીએ કે એમકોમ સેમેસ્ટર ટુમાં તમારે કયા સબ્જેક્ટથી અને કયા ચેપ્ટર્સથી તમારે રિવિઝનની શરૂઆત કરીએ. એ પહેલાં એક કેલ્ક્યુલેશન સમજી લો. માનો કે આપણી પાસે 30 દિવસ છે, એક મહિનાનો પીરિયડ છે. એ 30 દિવસ અને તમારી પાસે 6 સબ્જેક્ટ છે કમ્પ્લીટ કરવા માટે, તો ઓન એન એવરેજ તમને એક સબ્જેક્ટ પાછળ 5 દિવસ મળે. હવે તમે વિચારી શકો કે 5 દિવસમાં એક સબ્જેક્ટ કમ્પ્લીટ કઈ રીતે કરવાનો, તો એના પણ તમને રસ્તા બતાવું. સૌથી પહેલું કામ તમારું કોસ્ટિંગ 1 લઈ લેવાનું. કોસ્ટિંગ 1માં તમારું એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ જે તમારે પહેલું કમ્પ્લીટ કરી લેવાનું, એના પછી તમારું પ્રાઇસિંગ ડિસિઝન્સ છે એ કમ્પ્લીટ કરી લેવાનું, પછી તમારું લર્નિંગ કર્વ છે, ઇન્વેન્ટરી કંટ્રોલ છે, તો એ ચેપ્ટર્સ તમારે કમ્પ્લીટ કરવાના, અને છેલ્લે તમારે ઇન્ટિગ્રેટેડ અથવા અન ઇન્ટિગ્રેટેડ અકાઉન્ટ્સ. આ સિક્વન્સમાં તમે તમારી પ્રિપેરેશન શરૂ કરજો. ક્યાંય તમે અટકો કે ક્યાંય કન્ફ્યુઝન લાગે તો તમે મારો સંપર્ક કરો, મને ફોન કરીને પૂછી લેવાનું કે અહીંયા અટક્યા છે, ક્યાંથી એનું સોલ્યુશન શું આવશે, કહો, હું ફોન તમને આન્સર આપીશ, શ્યોર. પછી તમારે વાત કરવાની કોસ્ટિંગ 2ની. આટલું કમ્પ્લીટ થઈ જાય એટલે 5 દિવસમાં આટલું કમ્પ્લીટ કરવાનું એ ટાર્ગેટ લઈને ચાલજો. કારણ કે પછી એવું થાય કે 16 તારીખ કમ્પ્લીટ થાય અને ઓન ધ સ્પોટ કદાચ એક્ઝામની ડેટ ડિક્લેર કરે અને આપણે ઊંઘતા ઝડપાઈએ, અને પછી એવું થાય કે આ તો મારે બધું બાકી રહી ગયું, આમને આમ જો પ્રિપરેશન ના કરીએ તોની વાત છે. એટલે બેટર છે કે અત્યારથી તમારી પ્રિપરેશનના સિક્વન્સમાં ચાલુ કરજો. 5-5 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પછી તમારે કોસ્ટિંગ 2 લેવાનું. એમાં તમારું કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ છે અથવા માર્જિનલ કોસ્ટિંગ, તમે જે ચેપ્ટરને કમ્ફર્ટેબલ લાગતું હોય એ ચેપ્ટર તમારે રેડી રાખવાનું. બીજું તમારું લિમિટિંગ ફેક્ટર છે અને તમારા ગ્રાફ છે, તો એ બંનેમાંથી જે તમને ઇઝી લાગતું હોય એ ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાનું. ડિફરન્શિયલ કોસ્ટિંગ પર જો કોન્ફિડન્સ હોય તો એને કરજો, અધરવાઇઝ એની થિયરીના ક્વેશ્ચન્સ છે તો એ તમારે રેડી રાખવાના, અને યુનિટ 4 તો આમે થિયરી છે જ એટલે એને પણ પેરેલલ એવું સબ્જેક્ટ વાઇઝ ચાલજો. કોસ્ટિંગ 1 લીધું તો પછી એ પૂરું કરવાનું, પછી બીજો સબ્જેક્ટ નહીં હડવાનું. પછી કોસ્ટિંગ 2 લીધું તો એની સાથે કોમ્બિનેશન નહીં બનાવવાના. પહેલાં આખો સબ્જેક્ટ 5 દિવસના કે 4 દિવસના માર્જિનમાં લઈને કમ્પ્લીટ કરો. પછી તમારે લેવાનું ફાઇનાન્શિયલ અકાઉન્ટ અને ઓડિટ. એમાં સૌથી પહેલું કામ તમારું મેનેજર રેમ્યુનરેશન છે એ તમારે કમ્પ્લીટ કરવાનું. પછી તમારા પેકેજીસ એન્ડ કન્ટેનર્સ છે એ તમારે કમ્પ્લીટ કરવાના. પછી લેવાનું તમારું હાયર પરચેસ અને ફાઇનલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ અને થિયરી. આ સિક્વન્સમાં તમારી પ્રિપરેશન કરવાની. અને મારી ચેનલ પર મેં એમકોમ સેમેસ્ટર 2 અને એમકોમ સેમેસ્ટર 4ના ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના પ્લેલિસ્ટ મૂકેલા છે, તમે એકવાર એ પ્લેલિસ્ટને પણ રિફર કરજો. એ તમને હેલ્પ કરશે તમારા રિવિઝન માટે, અને કોઈ કન્ફ્યુઝન કે ડાઉટ્સ હોય તો તમે મારો સંપર્ક કરી શકો. નેક્સ્ટ લેવાનો તમારો સબ્જેક્ટ ઓપરેશન રિસર્ચ. તો ઓપરેશન રિસર્ચમાં સૌથી પહેલું કામ એ કરવાનું તમારું ગેમ થિયરી અને સિક્વન્સિંગ પ્રોબ્લેમ કમ્પ્લીટ કરી લેવાના. પછી તમારું અસાઇનમેન્ટ પ્રોબ્લેમ્સ અને રિપ્લેસમેન્ટ પ્રોબ્લેમ્સ વાળું ચેપ્ટર છે, 2 ચેપ્ટર છે, એ કમ્પ્લીટ કરી લેવાના. પછી ઓપરેશન રિસર્ચની થિયરીને LPG તમારું યુનિટ 1 છે એ કમ્પ્લીટ કરી લેવાનું. અને 4th યુનિટ છે તમારું ઇમ્પોર્ટન્ટ CPMA તમારે કમ્પ્લીટ કરવાનું, એઝ વેલ એઝ એની થિયરી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, થિયરી પણ પેરેલ પ્રિપેર કરવાની. અને પછી રહ્યા તમારા 2 થિયરીના સબ્જેક્ટ, તો એને પણ સારી રીડિંગ સાથે તમે કમ્પ્લીટ કરજો. એટલે મારો કહેવાનો મતલબ કે તમારી પાસે જે 30 દિવસ છે અત્યારે, 16-5નું માર્જિન મૂકીને ચાલીએ તો એ 30 દિવસમાં તમારા 6 પેપર કમ્પ્લીટ કરવાના. ઓન એન એવરેજ તમારે 5 દિવસ એક સબ્જેક્ટ પાછળ આપવાના. અત્યારથી 2 કલાક કે 3 કલાક કે 4 કલાકનું રીડિંગ રાખજો. તમે ધારો છો એટલું ઇઝી પણ નથી, કારણ કે આવા વાતાવરણમાંથી આવીને ફરીથી મગજને તમારા ટ્રેક ઉપર લાવવાનું ઘણું અઘરું કામ છે. એકવાર તમે શરૂઆત કરીને જોજો અને ગ્રેજ્યુઅલી એમાં ઇમ્પ્રુવાઇઝ તમે કરતા જજો. જેમ જેમ તમારું સમય જાય એમ તમે 2-2 કલાક 3 કલાક સમય વધારતા જજો. અલ્ટિમેટલી તમારું જ્યારે એક્ઝામનું ડેટ આવશે ત્યારે તમારું ડેટાબેઝ ક્લિયર હશે, તમારા કન્સેપ્ટ ક્લિયર હશે અને તમારું રિવિઝન કમ્પ્લીટ થઈ ચૂક્યું હશે. એટલે અત્યારથી જાગી જજો, પ્રિપરેશન કરવા લાગજો અને નવી વિડીયો અપલોડ કરું ત્યાં સુધી મારી ચેનલને તમે શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, લવ યુ.